નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર આડત્રીસમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બાળકો તમને યાદ હશે ગઈકાલનો લેક્ચર નંબર સાડત્રીસની અંદર આપણે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર વિશે ચર્ચા કરતા હતા તો કે ઉત્સર્જન એટલે શું ફરી એક વખત તેવું કહેવાય કે શરીરની અંદર ઉત્પન્ન થયેલા નક્કામાં હાનિકારક બિનઉપયોગી પદાર્થોને વખતો વખત શરીરની બહાર નિકાલ કરવા એ ક્રિયાને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર પાચનની સાથે ઘણી વખત નક્કામાં બિનઉપયોગી હાનિકારક જૈવ રાસાયણિક દ્રવ્યો પણ ઉત્પન્ન થાય છે જેને વિજ્ઞાનની ભાષામાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે અને આ ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થવો જરૂરી છે તો આપણે આગળ પણ વાત કરીએ તો એ પ્રમાણે ફરી એક વખત આગળની આકૃતિ ઉપર ધ્યાન આપીએ લેક્ચર નંબર સાડત્રીસનું ફરી એક વખત આપણે રિવિઝન કરીએ તો કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આપણે નામ નિર્દેશનવાળી આકૃતિ સાથે સમજૂતી જોઈ હતી તેવું કહેવાય કે બાળકો મનુષ્યના શરીરની અંદર નક્કામમાં પદાર્થોના નિકાલ માટે ઉત્સર્જન તંત્રમાં મુખ્ય અંગ એ એક જોડ મૂત્રપિંડ હોય છે આ મૂત્રપિંડ એટલે ફરી વખત આપણે યાદ કરી લઈએ કે એક જોડ કિડની આવેલી હોય છે કિડની કે જેને મૂત્રપિંડ તરીકે ઓળખવામાં આવે છે મનુષ્યમાં આવી બે કિડનીઓ કે જે આપણા રુધિરની અંદર રહેલા નક્કામાં પદાર્થોને ગાળી અને એને છૂટું પાડે છે તો લોહીમાંથી નક્કામાં પદાર્થોને અલગ કરવાનું કામ એ મનુષ્યના શરીરમાં આવેલી કિડની કરે છે અને આ લોહીમાંથી એટલે કે રુધિરમાંથી નક્કામાં પદાર્થોને ગાળવાની જે પ્રક્રિયા એને નામ આપવામાં આવ્યું છે મૂત્ર નિર્માણની ક્રિયા તો બાળકો આજનો લેક્ચર નંબર આડત્રીસની અંદર આપણો પ્રશ્ન એ જ છે કે રુધિરમાંથી આ નક્કામાં બિનહાનિકારક પદાર્થો કઈ રીતે છૂટા પડે છે તો રુધિરમાંથી આ નક્કામાં પદાર્થોને અલગ કરવાની ક્રિયા એને મૂત્ર નિર્માણની ક્રિયા કહે છે અને એમાં ખાસ અગત્યનો ભાગ ભજવે છે માનવ શરીરની અંદર આવેલા આ એક જોડ મૂત્રપિંડ એટલે કે કિડની એ લોહીમાંથી નક્કામાં પદાર્થોને ગાળી અને એને છૂટા પાડે છે અને આ નક્કામાં ઉત્સર્ગ દ્રવ્યોવાળું પાણી કે જેને આપણે યુરિન એટલે કે મૂત્ર તરીકે ઓળખીએ છીએ તો મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા કઈ રીતે થાય છે ટૂંકમાં રુધિરમાંથી આ નક્કામાં પદાર્થો કઈ રીતે છૂટા પડે છે એ પ્રશ્ન એ આપણો આજનો આ સવાલ છે તો આજે આપણે બાળકો એ જ ભણવાનું જ કે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ દોરી સમજાવો તો કે ફરી પાછો એક આકૃતિવાળો પ્રશ્ન છે અને પ્રશ્ન એ ચાર ગુણ માટે ખૂબ જ આઈમપી સવાલ છે જે રીતે પ્રશ્ન નંબર સાડત્રીસ હતો મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરી સમજૂતી આપો એ જ રીતે આજનો સવાલ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે બાળકો તો આપણે આજે ભણીશું મૂત્ર નિર્માણની ક્રિયા કે મનુષ્યના શરીરની અંદર રુધિરમાંથી આ નક્કામાં પદાર્થો ગળાય અને કઈ રીતે છૂટા પડે છે તો આજે યુરિન એટલે કે મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય છે તે પ્રશ્ન આપણો આજનો સવાલ છે તો આપણે બરાબર ધ્યાન આપીશું પ્રશ્ન ઉપર લેક્ચર નંબર આડત્રીસ મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ દોરી સમજાવો તો પ્રશ્નને અંતે બાળકો આકૃતિ પણ આપેલી છે જે આકૃતિ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જે તમને આકૃતિ દેખાઈ રહી છે સ્ક્રીન ઉપર એ છે મૂત્ર નિર્માણની ક્રિયા દર્શાવતી આકૃતિ તો બાળકો તમને આમાં જે લાંબુ ગૂંચળા જેવું દેખાઈ રહ્યું છે એ શું છે તો કે મૂત્રપિંડ નલિકા છે કે જેને અંગ્રેજીમાં ખાસ યાદ રાખજો નેફ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે સેના તરીકે ઓળખવામાં આવે છે બાળકો નેફ્રોન હમણાં આવશે જવાબની અંદર તો આનો આ જ સવાલ તમને બીજી રીતે પણ પૂછાય કે નેફ્રોન આકૃતિ દોરી સમજાવો તો આજે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ચિત્ર આકૃતિ એ મૂત્રપિંડ નલિકા છે અથવા તો એને ઉત્સર્ગ એકમ એવું પણ એક બીજું નામ આપવામાં આવ્યું છે અને એને નેફ્રોન તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે તો આપણને એમ થાય કે સાહેબ આ ગૂંચડા જેવું છે એ ક્યાં આવેલું હોય છે અને આ ગૂંચડું શું છે તો આપણે એ જ પ્રશ્ન આપણે આજે ભણવાનો છે તો બાળકો તમને જે આ આકૃતિમાં ગૂંચડું દેખાઈ રહ્યું છે એ આપણો ઉત્સર્ગ એકમ છે અથવા તો એને મૂત્રપિંડ નલિકા અથવા તો એને નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે તમને જાણીને નવાઈ લાગશે બાળકો આ જે મેં આકૃતિમાં તમને દેખાઈ રહ્યું છે એ નેફ્રોન એટલે કે આ એક ગૂંચડું એ ગૂંચડું આપણી કિડનીમાં આવેલું હોય છે કિડની એટલે કે મૂત્રપિંડ કે જે આપણે ગઈકાલના પ્રશ્નમાં ભણ્યા હતા કે માનવીની અંદર બે કિડનીઓ આવેલી હોય છે વાલ આકારની હોય છે ચપટા હોય છે તે મૂત્રને ગાળવાનું કામ કરે છે તો એ જે આપણી જે માનવીની અંદર આવેલી ઉદર ગુહામાં જે બે કિડની આવેલી છે એ આપણા મૂત્રપિંડ જેને કહેવાય એ કિડનીની અંદર બાળકો આ ગૂંચળું આવેલું હોય જ તો આપણે પ્રશ્ન થાય કે સાહેબ આપણી કિડનીમાં લાંબુ ગૂંચડું કઈ રીતે દર્શાવેલું છે ગૂંચડું છે એક જ નેફ્રોન છે એક જ ઉત્સર્ગ એકમ છે અથવા એક જ મૂત્રપિંડ નલિકા છે પણ બાળકો યાદ રાખજો આવા ધ્યાનથી સાંભળજો આવા દસ લાખ ગૂંચડા કેટલા ગુચડા દસ લાખ કિડનીમાં અને દસ લાખ કિડનીમાં આવેલા હોય છે આ ગૂચડા જે આપણને ચિત્રમાં દેખાઈ રહ્યા છે એ અતિ સૂક્ષ્મ રચના છે આ તો ફક્ત ચિત્રમાં એક જ ગૂચડું એક જ નેફ્રોન દર્શાવ્યો છે આવા દસ લાખ નેફ્રોન ડાબી કિડનીમાં અને દસ લાખ નેફ્રોન જમણી કિડનીમાં આવેલા હોય છે તો આપણા મનુષ્યના શરીરમાં કુલ ઉત્સર્ગ એકમ કુલ નેફ્રોન કુલ મૂત્રપિંડ નલિકા તો કે વીસ લાખ અને પ્રત્યેક કિડનીમાં કેવા કેટલા ગૂંચડા તો કે દસ લાખ ટૂંકમાં માનવીના શરીરમાં કુલ વીસ લાખ આવા નેફ્રોન આવેલા હોય છે અને આ જ નેફ્રોન કે જે લોહીમાંથી મૂત્રને છૂટું પાડે છે લોહીમાંથી નક્કામાં પદાર્થોને ગાળી અને એમાંથી ઉત્સર્ગ પાણી છૂટું પાડે કે જેને આપણે અથવા તો મૂત્ર તરીકે ઓળખીએ છીએ રચના તો આ માનવ શરીરની અંદર આવેલી કિડની કિડનીની અંદર આવા દસ લાખ ગૂંચળા આવેલા હોય છે જેને નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે ભણીશું તો પ્રશ્ન ઉપર ધ્યાન આપીશું કે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ દોરી સમજાવો ચાર ગુણ પ્રશ્ન અગત્યનો છે ખાસ તૈયાર અને પ્રશ્ન સહેલો પણ છે જો તમે ધ્યાન આપશો અંદર તો તો પહેલો મુદ્દો કે મૂત્રપિંડમાં રુધિરમાંથી નક્કામાં ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવામાં આવે છે એટલે એવું કહે છે કે આપણી કિડની એ લોહીમાંથી નક્કામાં પદાર્થોનો નિકાલ કરે છે સામાન્ય રીતે આ આપણા મૂત્રની અંદર ઉત્સર્ગ દ્રવ્યની અંદર શું આવેલું હોય તો બાળકો આપણું જે યુરીન છે આપણું મૂત્ર છે કે જે નક્કામાં ઉત્સર્ગ દ્રવ્યો એની અંદર આવેલા હોય છે અને એની અંદર કયા પદાર્થો રહેલા હોય છે તો બીજા મુદ્દામાં લખ્યું છે જજો કે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એમાં આવેલા હોય કે જેની અંદર યુરિયા અને યુરિક એસિડનું પ્રમાણ સૌથી વધારે હોય છે તો આપણા યુરિનની અંદર આપણા મૂત્રની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધારે ટૂંકમાં આપણે જે મૂત્ર શરીરની બહાર કાઢીએ છીએ એમાં યુરિક એસિડ રહેલું હોય છે તો યાદ રાખીશું આપણે કે મૂત્રની અંદર શેનું પ્રમાણ વધારે હોય છે તો કે યુરિયા અને યુરિક એસિડ સ્વરૂપે મૂત્રનો શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે આમ મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઘટકો જેવા કે યુરિયા અને યુરિક એસિડને પ્રવાહી સ્વરૂપે મુક્ત કરવામાં આવે છે અને આવું પ્રવાહી જેને મૂત્ર અથવા તો યુરિન તરીકે ઓળખવામાં આવે છે તો બાળકો ત્રીજા મુદ્દાની અંદર મૂત્રની વ્યાખ્યા આપવામાં આવી છે કે લોહીની અંદર આપણા રુધિરની અંદર આવા નાઇટ્રોજનયુક્ત જે ઘટકો છે જેવા કે યુરિયા યુરિક એસિડ કે જે લોહીની અંદર ભળેલા હોય એને લોહીમાંથી છૂટા પાડે છે આપણી કિડની એટલે કે મૂત્રપિંડ એને ગાળે છે અને એમાંથી આ પદાર્થો પદાર્થોવાળું પાણી નક્કામાં પદાર્થોવાળું પ્રવાહી કે જેને આપણે યુરિન તરીકે ઓળખીએ છીએ તો વખતો વખત શરીરની બહાર યુરિનનો ત્યાગ આપણે કરીએ છીએ અને એ જે યુરિન એ જે આપણું મૂત્ર એ નક્કામાં પદાર્થોવાળું પાણી છે અને એ પાણી રુધિરની અંદર જ ભળેલું હોય પણ એને લોહીમાંથી અલગ કરવાનું કામ આપણા મનુષ્યના શરીરમાં આવેલી કિડની કરે છે અને આ જે ક્રિયા બાળકો એને મૂત્ર નિર્માણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો જો હેડિંગ માર્યું છે મૂત્ર નિર્માણની ક્રિયા તો કે મૂત્રપિંડમાં અનેક ગાળણ એકમો કે જેને મૂત્રપિંડ નલિકા જો આવ્યું નામ અંગ્રેજીમાં શું છે વાંચો બાળકો નેફ્રોન હોય છે અને આવો નેફ્રોન તો કે નીચે ચિત્રમાં દોરાયેલો છે તો કે આ જે નેફ્રોન તમને દેખાઈ રહ્યો છે આકૃતિમાં કે જે મૂત્રપિંડ નલિકા કહીશું ઉત્સર્ગ એકમ કહીશું અંગ્રેજીમાં એને આપણે નેફ્રોન તરીકે ઓળખીશું અને બાળકો આવા દસ લાખ ગૂંચડા ફરી કરું છું આવા દસ લાખ ગૂંચળા જે ચિત્ર તમને દેખાઈ રહ્યું છે એ ફક્ત એક જ ગૂંચડું દોરેલું છે એક જ નેફ્રોન દોરેલો છે એક જ મૂત્રપિંડ નલિકા છે આવી દસ લાખ ગૂંચળામય નલિકાઓ ડાબી કિડનીમાં અને દસ લાખ ગૂંચળામય નલિકાઓ જમણી કિડનીમાં આવેલું હોય જ અને આ જે ગૂંચળું છે ને એ ગૂંચડું જ લોહીમાંથી મૂત્રને છૂટું પાડે છે અને એ ક્રિયા આપણે અહીંયા સમજવાની છે તો હેડિંગ માર્યું છે મૂત્રપિંડ નલિકા તો એમાં શું હોય છે અનેક ગાળણ એકમો અહીંયા ઉલ્લેખ નથી કર્યો કેટલા ગાળણ એકમો પણ હું તમને કહું છું કે આની અંદર ચોક્કસપણે વીસ લાખ ગાળણ એકમો મનુષ્યના શરીરની અંદર આવેલા હોય જ તો માનવીના શરીરની અંદર નેફ્રોનની સંખ્યા તો કે વીસ લાખ અને પ્રત્યેક મૂત્રપિંડમાં પૂછાય બાળકો તો કે દસ લાખ નેફ્રોન આવેલા હોય છે જેના અગ્રભાગે દરેક નેફ્રોનના અગ્ર ભાગે સમજો ખાસ બેવડી દિવાલવાળી પ્યાલાકાર રચના હોય છે કે જેને નામ આપવામાં આવ્યું છે બાવ મેનની કોથળી તો બાળકો ચિત્રમાં તમે જોઈ શકો બાવ મેનની કોથળી ક્યાં દોરેલી છે તો કે બાળકો બાવ મેનની કોથળી તમને દેખાઈ રહી છે નામ લખેલું છે બાવ મેનની કોથળી તો એવું કહેવાય કે પ્રત્યેક ઉત્સર્ગ એકમની શરૂઆત તો કે ભાઈ બાવ મેનની કોથળીથી થાય છે એટલે દરેક ગૂંચડાની શરૂઆતનો ભાગ બેવડી દિવાલવાળો અને પ્યાલાકાર ભાગ હોય છે જેને નામ આપવામાં આવ્યું છે બાવમેનની કોથળી અને આ બાવ મેનની કોથળી સૌથી જ પહેલા ગાળણનું કામ કરે છે એક પ્રકારની ગળણી છે બાળકો જેવી રીતે ગળણી છે એ પ્રવાહીને ગાળવા માટે વપરાય છે એ જ રીતે આપણા માનવ શરીરની અંદર કિડની અંદર દરેક નેફ્રોનની શરૂઆતમાં આવા દસ લાખ નેફ્રોન છે દરેક નેફ્રોનની શરૂઆતમાં આવી નાની નાની ગળણી આવેલી હોય છે અને આ ગળણી એ રુધિરને ગાળે છે શું કામ ગાળે છે તો કે એક ગળણીની અંદર શું આવેલું છે નામ રુધિર કેશિકા ગુચ્છ જે તમને આકૃતિમાં વંચાઈ રહ્યું છે અસંખ્ય પાતળી નાની નાની રુધિર કેશિકાનું જાળું આવેલું છે અને એ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા અંદર દાખલ થતું રુધિર એ ગળાય છે અને ગળાય અને એમાંથી રુધિર અને નક્કામાં પદાર્થો વાળું પાણી છૂટું પડે છે તો આપણા શરીરમાં બાવ મેનની કોથળી એ રુધિરને ગાળે છે અને ગળણી બેવડી દીવાલવાળી પ્યાલાકાર રચના હોય છે તો લખ્યો છે મુદ્દો જેમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકા ગુચ્છ પ્યાલાકાર રચનામાં ગોઠવાય છે અહીં પ્રારંભિક ગાળણ થાય છે સૌથી પહેલાં રુધિર અહીંયા ગળાય અને એ રુધિરની અંદર શું હોય છે તો કે ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને સૌથી વધુ માત્રામાં શું હોય છે બાળકો પાણી હોય છે અને આ ગાળણ પામેલા ઘટકોનું પછી મૂત્રપિંડ નલિકામાં વહન થાય છે અને એની સાથે જ પસંદગીશીલ પુનઃ શોષણ થાય છે એટલે એવું કહેવાય છે કે બાઉમેનની કોથળી રુધિરને ગાળે છે ઉપયોગી પદાર્થોને ખેંચે છે અને ત્યાર પછીનું ગાળણ ત્યાર પછીનો વિસ્તાર એટલે કે ગુચડામય નલિકામાં પસાર થાય છે તો તમને દેખાઈ રહ્યું છે રુધિર બાજુમાં દર્શાવેલું છે શું નામ નિર્દેશન લખેલું છે તો કે મૂત્રપિંડ નલિકામય ભાગ તો આ મૂત્રપિંડ નલિકામય ભાગની અંદર પછી એ ગાળણ પ્રવેશે છે અને એ ગાળણ ત્યારબાદ નીચે તરફ યુ આકારની જે તમને નળી દેખાઈ રહી છે એ યુ આકારની નળીની અંદર પસાર થાય છે એનું નામ અહીં આપ્યું નથી બાળકો પણ એને હેન્ડલેના પાસ તરીકે ઓળખવામાં આવે છે અને યુ આકારના ભાગમાંથી એ ગાળણ ગળાતું જાય અને જ્યારે પણ આ ગાળણ ગુચરામય નલિકામાંથી પસાર થતું હોય બાળકો ત્યારે ઉપયોગી પદાર્થો એટલે કે પસંદગીશીલ પદાર્થો છે એ નલિકાની અંદર શું લખ્યું પુનઃ શોષણ પામે છે ટૂંકમાં પ્રશ્નની અંદર બે ક્રિયાઓ મુખ્ય છે એક પહેલી ક્રિયા જેને ગાળણ કહેવાય જે બેવડી દિવાલવાળી પ્યાલાકાર રચના જેને આપણે નામ આપ્યું છે બાઉમેનની કોથળી એની અંદર એ ગળાય છે અને ત્યાર પછીનું એ પ્રવાહી છે આગળ ગુચળામય નલિકામાં વહન પામે ત્યારે ઉપયોગી ઘટકો છે એનું એ નલિકાની દિવાલમાં શોષણ થાય માટે ક્રિયાને નામ આપ્યું છે પુનઃ શોષણ એટલે આ પ્રશ્નની અંદર આ મુદ્દામાં બે મુદ્દા અગત્યના છે એક દાબ ગાળણ અને બીજું પુનઃ શોષણ દાબ ગાળણ તો કે બાવમેનની કોથળીમાં થાય અને પુનઃ શોષણ તો કે ત્યાર પછીના નલિકામય ગૂંચળું છે એના અંદર થાય છે તો જોઈએ આગળનો મુદ્દો ચોથો કે મૂત્રમાં રહેલા પાણીના પ્રમાણના પુનઃ શોષણનો આધાર શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા પર અને કેટલાક નક્કામાં ઉત્સર્ગ ઘટકોનો નિકાલ કરવાનો છે તેના પર છે કે ભાઈ કેટલું પ્રવાહી પુનઃ શોષણ પામશે નળિકામાં તો એમ કહેવાય કે એનો આધાર આપણા શરીરમાં કેટલા પ્રમાણમાં પાણીની માત્રા રહેલી છે એની ઉપર છે અને કદાચ બાળકો તમે જાણતા જશો કે આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ સૌથી વધુ છે આપણા વજનની અંદર સૌથી વધારે વજન છે પાણીનું હોય પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામેલું મૂત્ર એક લાંબી નલિકા એટલે કે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં પહોંચે છે આ મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડતી નળી જેને મૂત્રવાહિની તરીકે ઓળખવામાં આવે છે અને એ મૂત્રાશયમાં મૂત્ર જમા થાય છે તો આ જે ગુચરામય નલિકા છે એમાંથી એમ કહેવાય કે મૂત્ર ગળાય છે અને ગળાયેલું મૂત્ર પછી સંગ્રહણ નલિકા જે તમને આકૃતિની અંદર દેખાઈ રહ્યું છે નામ નિર્દેશન એ જે ઊભી નળી જેવું દેખાય છે કે જ્યાં મૂત્રનો સંગ્રહ થાય છે તો આ સંગ્રહણ નલિકા નામ એટલે જ પડ્યું બાળકો એમાં મૂત્રનો સંગ્રહ થાય છે અને આવા દસ લાખ સંગ્રહણ નલિકાનો છેડો મૂત્રવાહિનીમાં ખુલે છે તો કે મૂત્રવાહિની એટલે તો કે મૂત્રવાહિની એટલે આપણે શીખી ગયા આગળ બાળકો એની માટે આપણે આગળનું ચિત્ર જોવું પડશે કે આ કિડનીમાંથી એ મૂત્ર ધીમે ધીમે તમને જોઈ શકાય છે નળી મૂત્રવાહિની આકૃતિમાં દેખાય છે ત્યાંથી વહેતું વહેતું નીચે ઊંધા ત્રિકોણ આકારની કોથળી જે આપણે ગઈકાલે વાત કરી હતી એ મૂત્રાશયમાં મૂત્ર એકઠું થાય છે અને મૂત્રાશય સ્નાયુનું બનેલું એક અંગ છે એ મૂત્રનો શું કરે છે સંગ્રહ અને ત્યાર પછીનો સાંકડો ભાગ જે તમને દેખાઈ રહ્યો છે એને મૂત્ર માર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાંથી વખતો વખત બાળકો મૂત્રનો શરીરની બહાર શું થાય છે નિકાલ થાય છે તો મૂત્રાશય ફરી પાછું અહીંયા વર્ણન લખ્યું જ કે તે સ્નાયુલ કોથળી જેવું અંગ છે મૂત્ર ભરાતું જાય એમ એના ઉપર દબાણ અનુભવે અને એનું નિયંત્રણ ચેતાઓ દ્વારા થાય છે બાળકો કે મૂત્રાશયની કોથળી મૂત્રથી ભરાય એટલે એની પર એક પ્રકારનું દબાણને સંકોચન આવે અને એ સંદેશો ચેતાઓ મારફતે આપણને મળે છે અને પરિણામે આપણે મૂત્રનો વખતો વખત શરીરની બહાર શું કરીએ છીએ નિકાલ એટલે કે કોથળી જ્યારે સંકોચન પામે એટલે એ મૂત્ર માર્ગ મારફતે શરીરની બહાર એ યુરિન અથવા તો મૂત્ર જેને કહેવાય એનો નિકાલ થાય છે એટલે છેલ્લો મુદ્દો લખ્યો છે બાળકો કે મૂત્રાશયના સંકોચનથી મૂત્રનો મૂત્ર માર્ગ દ્વારા બહાર વખતો વખત શું થાય છે નિકાલ થાય છે તો આવી રીતે આપણા મનુષ્યના શરીરમાં રુધિરમાંથી નક્કામાં પદાર્થો ગળાય છે અને નક્કામાં પદાર્થોવાળું પાણી ઉત્સર્ગ દ્રવ્યોવાળું પ્રવાહી એટલે કે યુરિન એ વખતો વખત શરીરની બહાર શું થાય છે નિકાલ થાય છે એટલે આપણી કિડનીની અંદર રુધિર ગળાય ગળાયેલું રુધિર એટલે કે આ ગૂંચળામય નલિકાઓ છે જેમણે આપણે આકૃતિમાં દેખાઈ રહી છે એ નેફ્રોન દ્વારા એ રુધિર ગળાય અને નક્કામાં પદાર્થોવાળું પાણી છૂટું પડે એ સંગ્રહણ નલિકામાં ભેગું થાય સંગ્રહણ નલિકાનો છેડો વાહિનીમાં ખુલે છે અને બંને કિડનીમાંથી વાહિનીમાંથી મૂત્ર છે ધીમે ધીમે વહેતું વહેતું નીચે ઊંધા ત્રિકોણાકારની જે કોથળી હોય જેને આપણે નામ આપ્યું હતું કાલે મૂત્રાશય એ મૂત્રાશયની કોથળીમાં એ મૂત્ર ભેગું થાય છે અને મૂત્રાશયની કોથળી જ્યારે મૂત્રથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે એની પર એક પ્રકારનું દબાણ આવે છે સંકોચન આવે છે અને એની જાણ ચેતાઓ દ્વારા આપણને થાય છે એટલે વખતો વખત એ મૂત્રનો મૂત્ર માર્ગ મારફતે શરીરની બહાર શું થાય છે નિકાલ થાય છે તો બાળકો આ રીતે માનવ શરીરની અંદર મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે અને મૂત્ર નિર્માણની ક્રિયામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં આવેલા એક જોડ મૂત્રપિંડ એટલે કે આપણી કિડની છે એ રુધિરમાંથી નક્કામાં પદાર્થોવાળું પાણી છે ગાળે છે અને એને વખતો વખત શરીરની બહાર નિકાલ પામે છે ટૂંકમાં સૌથી પહેલાં કિડની કિડનીની નીચે મૂત્રવાહિની મૂત્રવાહિની બંને ભેગી થાય મૂત્રાશયની કોથળીમાં અને મૂત્રાશયની કોથળી મૂત્રથી ભરાય એટલે સાંકડો માર્ગ મૂત્રમાર્ગ એના મારફતે વખતો વખત શરીરની બહાર એનો શું થાય છે નિકાલ પણ આપણી કિડની રુધિરને ગાળે છે કઈ રીતે તેની માટે આપણે આજે આ લેક્ચર નંબર આડત્રીસમાં માહિતી મેળવી કે એની માટે તો આપણા શરીરની અંદર આવા નેફ્રોન આવેલા છે નેફ્રોન એટલે કે મૂત્રપિંડ નલિકા અથવા તો ગૂચળામય નલિકા અને એને ઉત્સર્ગ એકમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આવા દસ લાખ ઉત્સર્ગ એકમ ડાબી કિડનીમાં અને દસ લાખ જમણી કિડનીમાં આ ઉત્સર્ગ એકમ દ્વારા રુધિરમાંથી મૂત્ર છૂટું પડતું જાય છે અને ગળાતું જાય છે ઉપયોગી પદાર્થો દિવાલની અંદર પુનઃ શોષણ પામે છે અને બિનઉપયોગી પદાર્થો કે જેને યુરિન કહીશું એ વખતો વખત શરીરની બહાર નિકાલ પામે છે તો આજનો પ્રશ્ન આપણે ભણ્યા બાળકો કે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ દોરી સમજાવો તો આ પ્રશ્ન છે એની તૈયારી બરાબર કરવાની છે પ્રશ્ન ઘરેથી બાળકો બે વખત લખવાનો છે અને આકૃતિ છે એ પણ ખાસ દોરવાની છે તમને સ્ક્રીન ઉપર પણ આકૃતિ દેખાઈ રહી છે એ ઉપરાંત કદાચ તમારી પાસે જો ચોપડી કે નવનીત હોય તો એની અંદર પણ આ આકૃતિ દોરેલી હશે તો એની અંદરથી પણ તમે જોઈને દોરી શકો અને પ્રશ્નની તૈયારી કરવી હવે પછીના આપણે આવતીકાલે લેક્ચર નંબર ઓગણચાલીસ જે આ પાર્ટનો છેલ્લો લેક્ચર છે એમાં આપણે મળીશું એટલે આ પાર્ટ છે એ સંપૂર્ણ પૂરો થશે તો અહીં સુધી રાખીએ મળીશું આવતા લેક્ચરમાં અસ્તુ